કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષય ભણીશું. એમાં પાઠ 5 શિલાયાહ પ્રવાસ, શિલાનો પ્રવાસ. હવે અહીંયા જુઓ, પ્રવાસ તો આપણે બધા વિદ્યાર્થીઓ ગયા જ છીએ, બરાબર? અહીંયા પણ અલગ અલગ જગ્યાએ પરિભ્રમણ કરતો પ્રવાસનો અહીંયા થોડું ઘણું આવરી લીધું છે. અહીંયા જુઓ, સવિતા ભ્રમણ ભાષમ કૃત્વા, મોબાઈલ ફોન ચાલુ કરીને. ભ્રમણ ભાષ એટલે મોબાઈલ ફોન. મોબાઈલ ફોન ચાલુ કરીને શું બોલે છે શરૂઆતમાં? હરિઓમ. હવે શિક્ષિકા સામે જવાબ આપે છે, હરિઓમ. કહ વદતિ, કોણ બોલો છો? કોણ બોલે છે એમ જવાબ આપીએ ને આપણે, એટલે કહ વદતિ, કોણ બોલે છે? સવિતા, અહમ શિલાયાહ માતામ વદામી, હું શિલાની માતા બોલું છું. પ્રવાસે મમ પુત્રી અસ્તિ, પ્રવાસમાં મારી દીકરી છે. હવે અહીંયા જુઓ શિક્ષિકા, આમ એટલે હા, અસ્તિ એટલે છે, હા છે. કિંચિત કાર્ય અસ્તિ વા, કિંચિત એટલે કોઈ, કાર્ય એટલે કામ, અસ્તિ વા એટલે છે, કોઈ કામ છે તમારે? આપણે એમ પૂછીએ ને કે શું કોઈ કામ છે તમારે, તો અહીંયા પણ શિક્ષિકા પૂછે છે કે હા છે, કોઈ કામ છે. સવિતા, આમ એટલે હા. અહમ તયા તત્ર, અહમ તયા સહ વાર્તાલાપમ કરતું ઈચ્છામી. અહમ તયા એટલે હું તેની સાથે વાત, વાર્તાલાપ એટલે વાતચીત કરવા ઈચ્છું છું. શિક્ષિકા શિલાં ભ્રમણ ભાષમ પ્રેષતિ, શિક્ષિકા શિલાને, શિલા તરફ મોબાઈલ ફોન મોકલે છે. પ્રેષતિ એટલે મોકલે છે. શિલા, અંબ, અંબ એટલે માતા. કથમ અસ્તિ, કેમ છે? સર્વકુશલમ વા, બધું સર્વકુશલમ વા એટલે બધું કુશળ છે ને. હવે સવિતા, આમ એટલે હા. અહમ કુશલિની, હું મજામાં છું. ભવત્વા પ્રવાસ કથમ પ્રચલતિ, કે તમારો પ્રવાસ કેમ ચાલે છે? હવે શિલા, પ્રવાસ તો સમ્યક પ્રચલતિ, પ્રવાસ તો, તું એટલે તો, સમ્યક એટલે સારો, પ્રચલતિ એટલે સારી રીતે ચાલે છે, પ્રવાસ તો સારી રીતે ચાલે છે. અધુના અહમ અજંતા ગૃહાયામ અસ્તિ, અધુના એટલે અત્યારે, અહમ એટલે હું, અત્યારે હું અજંતાની ગુફામાં છું. સવિતા, શોભનમ એટલે સરસ. તત્ર કિમ, કિમ કિમ અસ્તિ, અહીંયા કિમ શબ્દ માટે ઉપર અનુસ્વાર આપ્યું છે એટલે કિમ કિમ, અહીંયા મ ખોડો આપેલો છે. તત્ર કિમ કિમ અસ્તિ, ત્યાં શું શું છે? શિલા, અત્ર અનેકાની ચિત્રાની સંતિ, અહીં અનેક ચિત્રો છે. સવિતા, તત્ર કાની ચિત્રાની સંતિ, ત્યાં કયા ચિત્રો છે? શિલા, ભગવાન બુદ્ધસ્ય ચિત્રમ સુંદરમ અસ્તિ, કે ભગવાન બુદ્ધનું ચિત્ર સુંદર છે. અન્ય ચ ચતુર્મુખા હરિણસ્ય ચિત્રમ અપિ મનોહરમ, અને બીજું ચાર મુખવાળા હરણનું ચિત્ર પણ સુંદર છે. અન્યની બહુની સુંદરાણી ચિત્રાણી અપિ સંતિ, અન્યની એટલે બીજા, ઘણા, બહુની એટલે ઘણા, સુંદરાણી એટલે સુંદર, ચિત્રાણી એટલે ચિત્રો, અપિ સંતિ પણ છે, બીજા ઘણા સુંદર ચિત્રો પણ છે. હવે સવિતા, પદ્મપાણીયા ચિત્રમ તત્ર અસ્તિ વા, ત્યાં પદ્મપાણીનું ચિત્ર છે? શિલા, આમ અસ્તિ,
એટલે હા છે. અસ્માભિ સહ માર્ગદર્શક અપી અસ્તિ. અસ્માભિ એટલે અમારી સાથે, માર્ગદર્શક એટલે ભૂમિયો, ગાઈડ જેને કહી શકાય, જે બધા વસ્તુની માર્ગદર્શન આપે, માહિતી આપે અને ગાઈડ બોલાય. કે અમારી સાથે એક ભૂમિયો કે ગાઈડ પણ છે. સવિતા સહ કિમ વદતિ, તે શું કહે છે? શીલા સહ બૌદ્ધ ગૃહયામ વિષયે અસ્માભિ સહ વાર્તાલાપમ કરોતિ, તે બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાતચીત કરે છે. અપીચ વળી તે, ગૃહયામ ઇતિહાસ, ગૃહાયા ઇતિહાસમ અપી કથયતિ, તે ગુફાનો ઇતિહાસ પણ અમને કહે છે. હવે સવિતા તેશા સ્થાનાનમ કેચિત ફોટોગ્રાફમ આનયતુ, તે સ્થાનોની કેટલીક ફોટોગ્રાફ એટલે તસવીરો લાવજે. શીલા અવશ્યમ આનયામી, જરૂર લાવીશ. સવિતા અજંતા પ્રવાસ કુત્ર ગમિષ્યતિ, અજંતાથી તમારો પ્રવાસ ક્યાં જશે? શીલા અજંતા વયમ દુષ્મેશ્વર, એટલે અજંતાથી અમે દુષ્મેશ્વર, દુષ્મેશ્વર શિરડી, દુષ્મેશ્વર તહ શિરડી, દુષ્મેશ્વરથી શિરડી, શિરડી તહ ત્રંબકેશ્વર, શિરડીથી ત્રંબકેશ્વર, ત્રંબકેશ્વર તહ નાશિકમ, અને ત્રંબકેશ્વરથી નાશિક ગમિષ્યાસિ એટલે જઈશું. શું કહે છે અહીંયા? અજંતાથી અમે દુષ્મેશ્વર, દુષ્મેશ્વરથી શિરડી, શિરડીથી ત્રંબકેશ્વર, ત્રંબકેશ્વરથી નાશિક જઈશું. સવિતા શોભનમ એટલે સરસ, પ્રવાસ શિક્ષણસ્ય ભાગમ એકમ અસ્તિ, કે પ્રવાસ શિક્ષણનો એક ભાગ જ છે. તરહી સમ્યક રીત્વા પ્રવાસમ કરોતુ, તો સારી રીતે પ્રવાસ કરજો. પ્રવાસે અયમ યમ યમ પશ્યંતિ તત સર્વ ટિપ્પણી પુસ્તકે લિખતુ, કે પ્રવાસમાં યમ યમ એટલે જે જે, પશ્યંતિ એટલે જુઓ, તત સર્વ તે બધું, ટિપ્પણી પુસ્તકે એટલે સંદર્ભ ડાયરી બુકની અંદર, ટિપ્પણી એટલે ડાયરીની અંદર, લિખતું એટલે લખજો, એક ડાયરીમાં લખજો. અહીંયા શું કીધું છે? અહીંયા કે પ્રવાસની અંદર જે જે જોવો તે ડાયરીમાં લખજો. હવે શીલા આમ અવશ્યમ લિખિષ્યામી, એટલે હા જરૂર લખીશ. સવિતા અપીચ પ્રવાસ સ્થાનસ્ય વિશેષતઃ, વિશેષતામ તથા તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ વિષયે અપિ લિખતુ, એટલે વળી પ્રવાસના સ્થાનની વિશેષતા તેમજ તેના સ્થાનના ઇતિહાસ વિશે લખજો. શીલા અવશ્યમ લિખ, ચલ અવશ્યમ એટલે જરૂર, ચલતુ પુનમિલમ, ચાલો ફરી મળીશું. સવિતા પુનમિલમ, ફરી મળીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું અનુવાદ અહીંયા પૂરું થયું. આપણે બીજા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. ચલો આવજો.